हेलो फ्रेंड्स, हूँ छु दिशा अने मारी चैनल में तमारु खूब खूब स्वागत है। फ्रेंड्स, आज हूँ बटाका की चटपटी सैंडविच बनावानी छु। तो सौ प्रथम आपणे सामग्री जोई लईए। तो आ माटे आपणने जोईशे दहीनी लीली चटनी। आनो वीडियो मैं ऑलरेडी मारी चैनल में बनावेलो छे, जो तमारे जो हो तो तमे जोई शको छो। आ सिवाय आपणने जोईशे बाफेला बटाका। आने मैं थोड़ा हाथ थी मेश करी लीधा छे। आदू, मरचा ने लसणनी पेस्ट, लींबूनो रस, मीठू, खांड, चाट मसालो, टामेटा सॉस, कोथमीर अने ब्रेड। तो बटाका की चटपटी सैंडविच बनावानी शुरुआत करी दईए। तो सौ प्रथम आपणे एक बाउल लईशुं। अहींया मैं मीडियम साइजना बे बटाका ने बाफी अने हाथथी थोड़ा मेश करी लीधा छे। ते लईए। हवे तेनी अंदर स्वाद अनुसार मीठू एड करी दईए। 1/4 टेबल स्पून जेटलो चाट मसालो। जो तमारा जोड़े चाट मसालो न हो तो तमे आने एवॉइड पण करी शको छो। 1 चमची जेटली दळेली खांड, 2 चमची जेटली आदू, मरचा ने लसणनी पेस्ट एड करी दईए। 1 चमची जेटलो लींबूनो रस अने 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરીશું। હવે આને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું। અને હા ફ્રેન્ડ્સ, તમે આમાં જેવી સમારેલી ડુંગળી પણ એડ કરી શકો છો। આ મિક્સચર બરાબર રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, 1/2 ચમચી જેટલું। હવે ફરીથી આ મિક્સચરને આપણે મિક્સ કરી લઈએ। કાશ્મીરી લાલ મરચું પાવડરથી મિક્સચરમાં બહુ જ સરસ કલર આવતો હોય છે। જો તમને પસંદ હોય તો તમે આમાં એડ કરી શકો છો, નહીં તો તમે એવોઇડ પણ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, બટાકાની ચટપટી સેન્ડવિચ માટેનું મિક્સચર રેડી છે। તમે દેખાવથી જ જોઈ શકો છો કે કેટલું ચટપટું દેખાય છે આ મિક્સચર। હવે આપણે એક બ્રેડ લઈશું અને આ બ્રેડ ઉપર આપણે ટામેટા કેચઅપ આ રીતે સ્પ્રેડ કરી દઈશું। ટામેટા કેચઅપ બહુ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયો છે। હવે બીજી બ્રેડ ઉપર આપણે દહીંની લીલી ચટણી સ્પ્રેડ કરી દઈશું અને આ ચટણી સેન્ડવિચનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે। તો દહીંની લીલી ચટણી આપણે સ્પ્રેડ કરી લઈએ, આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, દહીંની આ લીલી ચટણીનો વિડીયો મેં ઓલરેડી મારી ચેનલમાં બનાવેલો છે, જો તમારે જોવો હોય તો ઉપર આઈ બટનમાં તમે જોઈ શકો છો। દહીંની લીલી ચટણી પણ બહુ સરસ રીતે સ્પ્રેડ થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, હવે તૈયાર કરેલા મિક્સચરને આપણે ટામેટા કેચઅપથી સ્પ્રેડ કરેલ બ્રેડ ઉપર આપણે એડ કરી દઈશું। અને હા ફ્રેન્ડ્સ, સેન્ડવિચ મને બહુ જ પસંદ છે, તમે એક વખત આ રીતે બનાવજો, સાચે જ બહુ જ ટેસ્ટી બને છે। અને જે મેં દહીંની લીલી ચટણી બનાવી છે એ ખાસ આમાં એપ્લાય કરજો। બટાકાનું મિક્સચર બહુ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે। જો તમને ચીઝ પસંદ હોય તો તમે આની ઉપર ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો। હવે ફ્રેન્ડ્સ, દહીંની લીલી ચટણીવાળી બ્રેડને આના ઉપર આ રીતે આપણે મૂકી દઈશું, આ રીતે પ્રેસ કરી લઈશું। હવે આપણે એક નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકીએ છીએ। અને જો તમારા જોડે નોનસ્ટિક તવો ન હોય તો તમે જે નોર્મલી રોટલી કરતા હોવ છો એ તવી પણ યુઝ કરી શકો છો। હવે આપણે આમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને આને થોડું સ્પ્રેડ કરી લઈશું, મતલબ કે ફેલાવી લઈશું। હવે તૈયાર કરેલી આ બ્રેડને આપણે આ તવી ઉપર આ રીતે મૂકી દઈશું। હવે આ બ્રેડને આપણે ઉપરથી આ રીતે પ્રેસ કરવાની છે। હવે ઉપરથી આપણે થોડું આ રીતે તેલ લગાવી લઈશું।
હવે આ બ્રેડને આપણે ટર્ન કરી લઈશું। આના અવાજ પરથી જ આપણને ખબર પડે છે કે કેટલી ક્રિસ્પી બની છે આપણી સેન્ડવિચ। અને બંને બાજુથી આ રીતે આપણે શેકાવા દેવાની છે। હવે આપણે ફરીથી આને ટર્ન કરી લઈએ અને જે બાજુ આપણને થોડી કચાશ લાગે છે તે બાજુ આપણે આ રીતે થોડું પ્રેસ કરીશું જેથી બહુ સરસ રીતે ચડી જાય। તમે જોઈ શકો છો કે આપણે બ્રેડ બંને બાજુથી બહુ સરસ રીતે ચડી ગઈ છે અને જે તેનું ઉપરનું પડ છે એ પણ ક્રિસ્પી થયું છે। હવે આ સેન્ડવિચને આપણે સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું। આપણી સેન્ડવિચ બંને બાજુથી બહુ સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે આ સેન્ડવિચને આપણે કટ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણી સેન્ડવિચ બહુ સરસ રીતે કટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ટેસ્ટી એવી બટાકાની ચટપટી સેન્ડવિચ। હવે આ સેન્ડવિચનો આપણે ટેસ્ટ કરી લઈએ। અરે વાહ, સાચે જ બહુ જ ટેસ્ટી બની છે।